न्यूज प्लस चैनल ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે કાશ્મીરની વિધાનસભામાં અફઝલ ગુરુને ફાંસીમાંથી માફી આપી દેવાનો ઠરાવ આવ્યો છે. કાશ્મીરનો આ અફઝલ ગુરુ ભારતની પાર્લામેન્ટ ઉપર હુમલો થયો એનો એક આયોજક છે, એનો માસ્ટર માઇન્ડ છે. આ શેતાની ભેજામાં ભારતની પાર્લામેન્ટમાં બેઠેલા સંસદ સભ્યોને મારી નાખવાનો વિચાર આવેલો. અફઝલ ગુરુ જેલમાં બેઠો બેઠો એના સાથીદારોને એમના જેલરોને કહી રહ્યો છે કે મને હજુ પણ સમજાતું નથી કે બોમ્બ ફાટ્યા કેમ નહીં, પાર્લામેન્ટમાં બોમ્બ ફાટ્યો કેમ નહીં. અને આ અફઝલ ગુરુને ફાંસીની સજા માફ કરી દો એવો બેશરમી ભર્યો ઠરાવ કાશ્મીર વિધાનસભામાં આવ્યો છે. કોંગ્રેસ અવઢવમાં છે કે આ ઠરાવને ટેકો કરવો કે એનો વિરોધ કરવો. ઠરાવનો વિરોધ કરે છે તો કાશ્મીરમાં કોંગ્રેસને તકલીફ પડે છે, અને ઠરાવને ટેકો કરે છે તો આખા દેશમાં કોંગ્રેસને તકલીફ પડે એમ છે. ભાજપ વિરોધ કરવાનું છે, પીડીપી ટેકો કરવાનું છે, અને શેખ અબ્દુલ્લાની પાર્ટી વિચારી રહી છે કે શું કરવું. તો આ પરિસ્થિતિ જ્યારે ઉભી થઈ છે, દેશદ્રોહી ગદ્ધાર સુપ્રીમ કોર્ટમાં જેને સજા કન્ફર્મ રહી છે એવા અફઝલ ગુરુની માફી માટેનો ઠરાવ જો કાશ્મીરની સંસદ, કાશ્મીરની વિધાનસભા લાવી શકતી હોય તો મારે હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીને વણ માગી એક સલાહ આપી છે કે જો આપણે સાચા હિન્દુવાદી હોઈએ, ભાજપ સાચું હિન્દુવાદી હોય, નરેન્દ્રભાઈ હિન્દુ હૃદય સમ્રાટ હોય, તો આજે ગુજરાત વિધાનસભા પણ મળી રહી છે. રાજ્યપાલ સાથે હિસાબ બરાબર કરવા આ વિધાનસભા મળી રહી છે. તો હું નરેન્દ્રભાઈને પડકાર ફેંકું છું કે તમે હિન્દુ હૃદય સમ્રાટ છો, હિન્દુવાદી છો, કટ્ટર હિન્દુવાદી છો, હિન્દુઓનું હિત તમારા હૃદયમાં છે, તો જે મુસ્લિમ ત્રાસવાદીઓને છોડી મૂકવાના ઠરાવ, પુરવાર થયેલા ગુનેગાર પુરવાર થયેલા મુસ્લિમ ત્રાસવાદીઓને સજા માફ કરવાની ઠરાવ જો કાશ્મીર વિધાનસભા લાવતું હોય તો હું નરેન્દ્રભાઈને કહેવા માંગુ છું કે આવો આજે આપણે ગુજરાત વિધાનસભામાં ઠરાવ કરીએ કે સાધ્વી પ્રજ્ઞા દેવી અને આપણા ગુજરાતના અસીમાનંદજી જે ડાંગ જિલ્લામાં કામ કરતા હતા, આ બે તો હજુ ગુનેગાર પુરવાર નથી થયા, તો આજે વિધાનસભામાં ઠરાવ લાવો કે એમની સામે કેસ જ ચલાવવાનો નહીં, કેસ પડતો મૂકો. કારણ કે સજા થયા પછી જો સજા માફ કરવાના ઠરાવો થવાના હોય અને રાષ્ટ્રપતિને સરકાર સજા માફ કરવાની હોય અને પુરવાર થયેલા રાષ્ટ્રદ્રોહી ગદ્દાર ત્રાસવાદી માટે જો ઠરાવ થઈ શકતો હોય તો હજુ નહીં પુરવાર થયેલા અસીમાનંદજી જે આપણા ગુજરાતના છે એમની સામે અજમેર બ્લાસ્ટ, સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ, નંદગાંવ બ્લાસ્ટ આ બધામાં એમને આરોપી બનાવ્યા છે, તો આવો આજે આપણે ગુજરાત વિધાનસભામાં ઠરાવ કરીએ કે અસીમાનંદજી અને સાધ્વી પ્રજ્ઞા સામેના બધા કેસો પાછા ખેંચી લો, શા માટે કેસો ચલાવવાના. હિંમત બતાડે નરેન્દ્રભાઈ, પુરવાર કરી દે કે એ પણ સાચા હિન્દુવાદી છે,
શા માટે ગુજરાત વિધાનસભા આ કાયદો ઠરાવ ન કરી શકે? શા માટે સાધ્વી પ્રજ્ઞા દેવી, જેમને કમર આખી ખલાસ થઈ ગઈ છે પોલીસનો માર ખાઈને, માળ 30 વર્ષની ઉંમર નથી, બેઠા બેઠું થવાતું નથી, ઊભા થવાતું નથી, અને એમણે પણ હજુ તો ગુનો પુરવાર નથી થયો, તો પછી આપણે શા માટે ઠરાવ ન કરીએ કે સાધ્વી પ્રજ્ઞા દેવી અને અસીમાનંદજીને છોડી મૂકો, એમની સામે કેસ જ છે ના ચલાવવાના? પણ આ હિંમત જોઈએ આના માટે. આ ઠરાવ લાવવામાં હિંમત જોઈએ. જ્યારથી સાધ્વી પ્રજ્ઞા દેવી અને અસીમાનંદજી પકડાયા છે, આરએસએસ, વીએચપી, હિન્દુ પરિષદ બધાએ છેડો કરી લીધો છે કે અમારે એની સાથે નિસ્બત જ નથી. પણ હવે હું એ કહેવા માંગુ છું, ગુજરાતવાસીઓને કહેવા માંગુ છું, મારા દર્શકોને કહેવા માંગુ છું કે સંસદ પર હુમલો કરનારને જો માફીની વાત કરી શકાતી હોય, તો પછી હજુ જેની સામે ગુનો પુરવાર નથી થયો, એવા અસીમાનંદજી માટે અને સાધ્વી પ્રજ્ઞા દેવી માટે આપણે બધા શા માટે ફાળો નથી ઉઘરાવતા? એમનો કેસ લડવા માટે આપણે બધા પૈસા શા માટે ભેગા નથી કરતા? આવો આપણે ફંડ ઊભું કરીએ, સાધ્વી પ્રજ્ઞા દેવી અને અસીમાનંદજીની મદદ માટે ફંડ ઊભું કરીએ. અને હું નરેન્દ્રભાઈને કહેવા માંગુ છું, રૂપાલાજીને કહેવા માંગુ છું કે આ ફાળાની શરૂઆત તમારાથી થાય, વડોદરા ભાજપના પ્રમુખથી થાય, વડોદરાના મેયરશ્રીથી થાય, ગુજરાતના પ્રધાનમંડળથી થાય, ગુજરાતનું આખું પ્રધાનમંડળ એક એક દિવસનો પગાર આપ્યા ફંડમાં. પુરવાર થયેલા ત્રાસવાદીઓ, દેશના ગદ્દારો માટે જો વિધાનસભાઓને પ્રેમ ઉભરાતો હોય તો નહીં, પુરવાર થયેલા ત્રાસવાદીઓ માટે આપણને હિન્દુઓને શા માટે પ્રેમ નથી ઉભરાતો? શા માટે આપણે બધા ખુલ્લમ ખુલ્લા પ્લે કાર્ડ લઈને મોરચા નથી કાઢતા કે સાધ્વી પ્રજ્ઞા દેવીને છોડી દો, અસીમાનંદજીને છોડી દો? શા માટે ડાંગથી, જ્યાંથી અસીમાનંદજી, ત્યાં ખૂબ પ્રવૃત્તિ કરી છે એમણે, ડાંગથી આપણે ગાંધીનગર સુધી યાત્રા કેમ નથી કાઢતા માગણી લઈને કે અસીમાનંદજીને છોડી દો? જો મુસ્લિમ ત્રાસવાદીઓને છોડી મૂકવાના હોય ઠરાવો થઈને, તો પછી આપણા બે જ હિન્દુ ત્રાસવાદીઓ પકડાયા છે અત્યાર સુધી, એ બેને પણ કેમ નહીં છોડાવી દેવા? એને એમના જે કોઈ નાના સાથીદારો પણ થોડાક પકડાયા છે, વડોદરાના એક ભાઈ પકડાયા છે એમાં, તો એ બધાને શા માટે નહીં છોડી મૂકવાના? મને પણ શરમ છે કે હું એ ભાઈનું નામ સુદ્ધા નથી જાણતો કે જેમણે એમાં ભાગ લીધો છે. જે રીતે આ દેશમાં વિધાનસભાઓ, મુખ્યમંત્રીઓ, રાજકીય પક્ષો વર્તી રહ્યા છે, એ રીતે તો હવે આપણે પણ ખુલ્લે આમ નાણાં ઉઘરાવવા પડશે આ લોકોની મદદ માટે. હું અસીમાનંદજી અને સાધ્વી પ્રજ્ઞા દેવીને મારો ટેકો જાહેર કરું છું. એમણે કર્યું એના માટે નહીં, એમણે જે કર્યું છે ખોટું છે, કોઈ પણ ત્રાસવાદને હું ટેકો નથી કરતો. પણ જો કાશ્મીર વિધાનસભા આની પર ચર્ચા કરવાની હોય, જેને સુપ્રીમ કોર્ટે ગુનેગાર ઠેરવ્યો છે, એની સજા માફ કરવાની ચર્ચા કરવાની હોય, તો હું શા માટે સાધ્વી પ્રજ્ઞા દેવી અને અસીમાનંદજીને પડખે ન ઉભો રહું? પુરવાર થયેલા ત્રાસવાદી માટે કાશ્મીરની આખી વિધાનસભા ઉભી રહેવાની હોય, જેવું થયું તામિલનાડુમાં, આખી વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો કે રાજીવ ગાંધીના હત્યારાઓને, જે લંકન છે, લંકાના નાગરિકો છે બે, તો એક જ ભારતીય છે,
તો બે લંકાના પરદેશના ત્રાસવાદીઓને છોડી મૂકવા માટે જો વિધાનસભા ઉભી થતી હોય અને એમને કોઈ ગુનો ન લાગુ પડતો હોય, એમને કોઈ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ન થતું હોય, એમને કોઈ દેશદ્રોહનો આરોપ ના લાગતો હોય, તો પછી હું અસીમાનંદજી અને સાધ્વી પ્રજ્ઞા દેવીને ટેકો જાહેર કરું તો મારી પર સેના ગુના લગાડી શકો તમે? તમે મને આ ગુનાસર પકડવા માંગતા હોય તો પહેલા કાશ્મીર વિધાનસભાના સ્પીકરને પકડો, કાશ્મીરના મુખ્યમંત્રીને પકડો, જયલલિતાને પકડો, કરુણાનિધિને પકડો, ત્યાંના વિધાનસભાના સ્પીકરને જેલમાં ઘાલો જે ત્રાસવાદીઓનો ટેકો કરે છે. શરમજનક હકીકત છે, આ દેશમાં ત્રાસવાદીઓના ટેકામાં, લોકસભા પર હુમલો કરનાર ત્રાસવાદીના ટેકામાં વિધાનસભ્યો ઉભા થયા છે. કાલે વિધાનસભા, કાશ્મીરની વિધાનસભામાં બોમ્બ ફાટશે અને શ્રીનગરના કોર્પોરેશનના કોર્પોરેટરો ઠરાવ કરશે કે આરોપીને માફ કરી દો, કારણ કે અમારો શ્રીનગરનો છે. કોઈ શરમની મર્યાદા નથી આ દેશમાં. અને માત્ર માઇનોરિટીમાં હોવાને કારણે, તમિલ હોવાને કારણે તમિલ અસ્મિતા જાગી ઉઠી છે, તો આપણી ગુજરાતીઓની અસ્મિતા નથી જાગી ઉઠતી? જે અસીમાનંદજી ગુજરાતના નથી, ક્યાંકથી બહારથી આવીને એ ગુજરાતના આદિવાસીઓની સેવા કરી રહેલા, જેમણે આખું જીવન ગુજરાતમાં ઘસી નાખ્યું, તો આપણી પણ અસ્મિતા, મારી અસ્મિતા તો જાગી ઉઠી છે કે હું અસીમાનંદજીને ટેકો કરું છું. હું ઈચ્છું છું કે અસીમાનંદજી અને સાધ્વી પ્રજ્ઞા દેવી માટે ફાળો કરીએ. હું ઈચ્છું છું કે ગુજરાત વિધાનસભા આનો ઠરાવ કરે કે આ બેને માફ કરી દો. ગુજરાત વિધાનસભામાં આ ઠરાવ પાસ કરવાની અથવા મૂકવાની જો ભાજપમાં હિંમત ના હોય, હિન્દુત્વ ના હોય એટલું, તો ગુજરાત ભાજપની મીટિંગ બોલાવીને ગુજરાત ભાજપ તો ઠરાવ કરે કે અમે અસીમાનંદજીની જોડે છીએ. કાશ્મીરની વિધાનસભા જો ગદ્દારોની જોડે ઉભી રહેતી હોય તો ગુજરાત વિધાનસભા અને એટલીસ્ટ ગુજરાતની કોંગ્રેસ પાસે આપણે કોઈ આશા નથી રાખતા આટલી દેશભક્તિની, પણ ભાજપ પાસે તો આટલા હિન્દુત્વની આશા રાખીએ કે ભાજપની રાષ્ટ્રીય કારોબારી ઠરાવ કરે કે અસીમાનંદજી અને પ્રજ્ઞા દેવીને છોડી દો. કાલે કસાબને છોડી દો એવા ઠરાવ પણ થશે તો આપણે આજે શા માટે અસીમાનંદજીના પડખે નથી ઉભા રહેતા? કિનારો કરી લીધો છે બધાએ, અસીમાનંદજીનું નામ દેવું જાણે ગુનો થઈ ગયો છે. ભાજપ પણ છેડો સંતાડે છે, છેડામાં મોઢું સંતાડે છે. હિન્દુઓ તો છે જ આ લાયક, તો મુસ્લિમ ત્રાસવાદીઓ માટે આવા ઠરાવો થશે, થઈ રહ્યા છે, તો હવે આપણે જાગીએ, આપણે પણ હિન્દુ ત્રાસવાદીઓના ટેકામાં ઉભા રહીએ. પંજાબના કોઈ ત્રાસવાદીને છોડી મૂકવાની વાત છે અને કેન્દ્ર સરકાર બેઠી બેઠી તમાશો જુએ છે, હાઈકોર્ટો ફરી સ્ટે પર સ્ટે આપી રહ્યા છે. આ દેશ ક્યાં જઈ રહ્યો છે? જો કાશ્મીર વિધાનસભામાં આ ઠરાવ થશે, પાસ થશે, તો અસીમાનંદજી માટે ગુજરાતમાં ભંડોળ ઉઘરાવવાની શરૂઆત હું કરવા માંગુ છું. જો કાશ્મીરનો કોઈ ત્રાસવાદીને છોડાવવા કાશ્મીરની વિધાનસભા મેદાનમાં આવી શકતી હોય તો ગુજરાતના ત્રાસવાદીઓને છોડાવવા ગુજરાતીઓ મેદાનમાં આવશે. અહીંની સરકારમાં પાણી હોય કે ના હોય, અહીંના ભાજપમાં પાણી હોય કે ના હોય, ગુજરાતના આરએસએસના સંચાલકો મોઢું ખોલવા માંગતા હોય કે ના માંગતા હોય, આપણે અસીમાનંદજીની મદદે બહાર આવીએ. મેં પહેલા બહુ વાર ના પાડી છે કે હું અસીમાનંદજીનો ટેકો ન કરી શકું,
કોઈ ત્રાસવાદનો ટેકો ન કરી શકો. અને મેં કારણ આપ્યું કે જો હિન્દુ ત્રાસવાદ પેદા થશે તો સૌથી પહેલી તકલીફો હિન્દુઓને પડશે. એ મુસલમાનો જોડે, ખ્રિશ્ચિયનો જોડે, પારસીઓ જોડે તો જે કંઈ કરવાના હશે પછી કરશે, પણ હિન્દુ ત્રાસવાદ ફેલાવવા માટે જે પૈસા ઉઘરાવવામાં આવશે એ આપણા વેપારીઓ પાસેથી જોર જબરજસ્તીથી ઉઘરાવવામાં આવશે. પહેલું તો આપણું શોષણ શરૂ થશે. હિન્દુ ત્રાસવાદીઓ પહેલા આપણને ફરમાન કરશે કે બ્રાહ્મણોએ જનોઈ પહેરવી જ પડશે, બ્રાહ્મણોએ ઉપર શર્ટ નહીં પહેરવાનું, નીચે બૂટ નહીં પહેરવાના, ચંપલ જ પહેરવાના, ભેંસના ચામડાના ચંપલ જ પહેરવાના. એટલે હું ત્રાસવાદનો વિરોધી છું, કારણ કે ત્રાસવાદ તમે જોઈ શકો છો પાકિસ્તાનમાં. હવે મુસ્લિમ ત્રાસવાદીઓ ખુદ પાકિસ્તાનના મુસ્લિમ ભાઈઓને આયે દિન મારી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં મુસ્લિમ ત્રાસવાદીઓ એમના જ દેશબંધુઓને મારી રહ્યા છે. એટલે હિન્દુ ત્રાસવાદ વધે એ હિન્દુઓના હિતમાં નથી. પણ આ જે ચાલ્યું છે એનો કોક તો વિરોધ કરનાર જોઈએ. એટલે જો આ પુરવાર થયેલા ત્રાસવાદીઓને માફીની યોજનાઓ આવશે, એમને માફ કરવામાં આવશે, તો નહીં પુરવાર થયેલા ત્રાસવાદીઓ માટે આપણે બધાએ બહાર આવવું પડશે, આપણે ફંડ ભાડા કરવા પડશે, આપણે સરકસ કાઢવા પડશે, આપણે મૌન સરકસ કાઢવા પડશે, આપણે એમના ટેકામાં ઉભા રહેવું પડશે. બે કાટલા તો નહીં ચાલે. રાષ્ટ્રપતિ કાશ્મીર વિધાનસભાને આજે વિખેરી કેમ નથી કાઢતા? આ દેશદ્રોહનું કૃત્ય કરે પહેલા આ વિધાનસભા વિખેરી નાખવી જોઈતી. તામિલનાડુમાં ઠરાવ થયો તો આ તામિલનાડુની વિધાનસભા ભારત સરકારે વિખેરી નાખવી જોઈતી કે આ દેશદ્રોહ છે તમારો. પંજાબની વિધાનસભામાં આવો ઠરાવ થાય તો પંજાબના મુખ્યમંત્રીને જેલમાં નાખવા જોઈએ. અને આ બધું નહીં થાય તો આપણે પણ આપણા જે કઈ કાચા સાધનો છે એનાથી આપણે પણ આપણા ગુજરાતી ત્રાસવાદીને પડખે ઉભા રહેવું છે. કારણ એ નથી કે આપણે ત્રાસવાદનો ટેકો કરીએ છીએ, આપણે હિન્દુ ત્રાસવાદને ટેકો કરીએ છીએ, પણ કારણ એ છે કે દેશની વિધાનસભાઓ, દેશના રાજકીય પક્ષો, મુખ્યમંત્રીઓ પુરવાર થયેલા ત્રાસવાદીઓને પડખે ઉભા રહેતા હોય તો પછી આપણે પણ કઈ સાવ હાથમાં બંગડીઓ પહેરીને નથી બેઠા. જયલલિતા આવો ઠરાવ કરી શકે છે તો નરેન્દ્રભાઈ પણ આવો ઠરાવ કરવો જોઈએ, અને ન કરે તો આપણે ગુજરાતીઓએ આની માંગણી કરવી જોઈએ, સહી ઝુંબેશ ચલાવવી જોઈએ, સરકસ કાઢવા જોઈએ, પરવાનગી માંગવી જોઈએ પોલીસ કમિશનર પાસે. નાના નાના ગામમાં પણ નાના 4 જણા, 10 જણા, 15 જણાએ સરકસ કાઢવા જોઈએ કે અસીમ આનંદજીને છોડી દો, સાધ્વી પ્રજ્ઞાજીને છોડી દો. હજુ કહું છું, ફરી કહું છું, વારંવાર કહું છું કે એક મિનિટ માટે પણ હું હિન્દુ ત્રાસવાદને કે હિન્દુ ત્રાસવાદીઓને ટેકો નથી કરતો. હું ઈચ્છતો જ નથી. કદાચ ભારતમાં બીજા બધા ત્રાસવાદ ભલે ફેલાતા, પણ ભગવાન કરે હિન્દુ ત્રાસવાદ ના ફેલાય, પરિણામ બહુ જ ખરાબ આવશે. પણ જો બીજા બધા એમ સમજતા હોય કે આ ભાઈ મુસ્લિમ છે, ભલે ત્રાસવાદી છે પણ મુસ્લિમ છે, તો કાશ્મીરની વિધાનસભા એને પડખે ઉભી રહેશે, તો પછી હિન્દુ ત્રાસવાદીઓને પણ એવો અહેસાસ હોવો જોઈએ, એમને જેલમાં એટલો સંતોષ થવો જોઈએ કે અમે હિન્દુ ત્રાસવાદી છે. તો ભારતની આમ જોવા જાય તો 28 માંથી 27 વિધાનસભાઓ હિન્દુ બહુમતી ધરાવે છે, 24 વિધાનસભાઓ, 3-4 વિધાનસભાઓમાં ખ્રિસ્તીની બહુમતી છે નાના નાના રાજ્યોમાં, પણ 20-22 વિધાનસભાઓ છે જે હિન્દુ બહુમતી ધરાવે છે. એમાંથી 2-5 વિધાનસભાઓએ તો મારા માટે ઠરાવ કર્યા. વિધાનસભા ન કરે તો કોર્પોરેશન તો કરે, વડોદરાની કોર્પોરેશન તો આવો ઠરાવ કરે, સુરત, ભરૂચ, અંકલેશ્વરની
કોર્પોરેશનો ને નગરપાલિકાઓ તો આવો ઠરાવ કરે કે જો તમે મુસ્લિમ ત્રાસવાદીને પડખે છો તો અમે હિન્દુ ત્રાસવાદીઓને પડખે છે. આ સંદેશો જવો જોઈએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.